नमस्कार एट द रेट गुजरात में आपनो स्वागत छे। आ दृश्य छे भावनगर जिल्लाना पालीताणा तालुकाना, ज्यां कोजवे परथी पसार थता समये एक युवक तणायो होवानो बनाव सामे आव्यो छे। दर्शक मित्रों, भारे वरसादने लई नदी नाळा छलकाता जीवना जोखमे कोजवे परथी धसमसता पाणीना प्रवाहमांथी पसार थता अनेक लोको अकસ્માતનો ભોગ બનવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આવું જ કંઈક બન્યું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં। તમને જણાવી દઈએ કે જિલ્લામાં ગત રાત્રિથી વરસી રહેલ ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ વહેતા થયા છે, ત્યારે પાલીતાણા તાલુકાના આંકોલાડી પાસે એક યુવક કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં બેલેન્સ ગુમાવતા તે તણાઈ જવાના કારણે મોત નિપજ્યું હતું આ યુવકનું। તે બનાવ સામે આવ્યો છે। તણાઈ રહેલ યુવકનો વિડીયો સ્થાનિક લોકોએ આ દરમિયાન ઉતારી લીધો હતો અને હાલ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈશું। સાથે સમગ્ર મામલે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે ભાવનગરમાં ગત રાત્રિથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાલીતાણા તાલુકાના આંકોલાડી અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિએ વરસાદ વરસતા મુશળધાર ધોધમાર વરસાદ વરસતા ગામ નજીક આવેલ કોઝવે પરથી ઘૂંટણસમા પાણી વહી રહ્યું હતું। તેમ છતાં આંકોલાડી ગામમાં જ રહેતા ભરતગીરી ભીમગીરી ગોસ્વામી નામના 38 વર્ષીય યુવકે પગપાળા કોઝવે પસાર કરવાનો સાહસ કર્યો, પ્રયાસ કર્યો આ યુવકે, પરંતુ ભરતગીરી નામનો આ યુવક કોઝવેની વચ્ચોવચ્ચ પહોંચતા જ તેને બેલેન્સ ગુમાવ્યું હતું અને તે પડી જતા વહેતા પાણીની સાથે તણાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને તુરંત જણાવવામાં આવ્યું હતું આ ઘટના અંગે, અને આ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભરતગીરી આ જે યુવક છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। રિપોર્ટ અનુસાર કલાકોની જહેમત બાદ આ યુવકનો મૃતદેહ મળ્યો હતો। ભરતગીરી નામનો આ જે યુવક છે, જ્યારે તે કોઝવે પસાર કરી રહ્યો હતો ત્યારે જ કોઝવેની સામેની બાજુએથી સ્થાનિક લોકોએ આ દ્રશ્યો જે છે તે મોબાઈલ આ દ્રશ્યનો વિડીયો ઉતારી લીધો હતો અને કોઝવે પરથી તણાઈ રહેલ યુવકની સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી, જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે ભાવનગર જિલ્લામાં આજે એક જ દિવસમાં વરસાદી પાણીમાં તણાવવાની બે ઘટનાઓ બની છે। આંકોલાડી પાસે આ યુવકના તણાવવાની ઘટના ઉપરાંત પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે કોઝવે પરથી માતા અને તેઓના બે સંતાનો પણ તણાયા હતા તે ઘટના પણ સામે આવી છે। જી હા દર્શક મિત્રો, બંને સંતાનોના મોત નિપજ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે, જ્યારે માતાનો આબાદ બચાવ થયો હતો। દર્શક મિત્રો, તમને ડિટેલમાં થોડું આ ઘટના અંગે જણાવીએ તો ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી જ વરસાદની જે રીતે એન્ટ્રી થઈ છે આપણે પહેલાં જ જણાવ્યું, ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલ કોઝવે પરથી માતા એક્ટિવા લઈને તેઓના બાળકો એક પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા। એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયા હતા, જેમાં પુત્ર અને પુત્રીના મોત નિપજ્યા હતા, તો આ ઘટનામાં માતાનો બચાવ થયો હતો। આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। દર્શક મિત્રો, બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।